सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। અઠવાડિયાનો પ્રથમ દિવસ બનાસકાંઠા જિલ્લામાં રહ્યો ગોજારો। ધાનેરામાં ભાઈને બચાવવા જતા બંને ભાઈઓએ માલગાડીની ટક્કરે મોત। डीसा कॉलेज ना यजमान पदे यूनिवर्सिटी क्रिकेट टूर्नामेंट नो थयो प्रारंभ। भाईओ बहनों की टीमों भाग लेने कर्यु दमदार प्रदर्शन। स्पेस वॉर में बनासकांठा जिला पालनपुर ने एंट्री। प्रथम प्राइवेट रॉकेट लॉन्चिंग में पालनपुर युवक ने अहम भूमिका। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાની હાઈ પ્રોફાઇલ બેઠક તરીકે માનવામાં આવતી ડીસા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ડીસા બેઠક માટે હવે 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, એટલે કે હવે નિશ્ચિત થઈ ગયું છે કે ડીસા વિધાનસભા બેઠક પર વિધાનસભા 2022ની ચૂંટણી આ 11 ઉમેદવાર વચ્ચે યોજાનાર છે। डीसा विधानसभा बैठक पर मैदान में जो उम्मीदवारों रहा है तेमना नाम पर नजर करिए तो भाजप तरफ थी प्रवीण भाई माड़ी, कांग्रेस तरफ थी संजय भाई देसाई, गरवी गुजरात पार्टी तरफ थी अशोक भाई पोपट भाई परमार, नेशनल महासभा तरफ थी जसवंत कुमार पढ़ियार, आम आदमी पार्टी तरफ थी डॉक्टर रमेश भाई पटेल, प्रजा विजय पक्ष तरफ थी नितिन कुमार सोनी, जयरे 5 अपक्ष उम्मीदवारों में જયંતિભાઈ નવાભાઈ ચૌધરી, દિનેશભાઈ સગથાભાઈ પટેલ, જયંતિભાઈ સગદાભાઈ પટેલ, લેબજીભાઈ ઠાકોર અને ગજુભા વાઘેલાનો સમાવેશ થાય છે। વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ડીસા બેઠક પર આગામી સમયમાં 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે। ધાનેરા વિધાનસભાના ચૂંટણી જંગમાં આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લામાં સૌથી સૌચક ચૂંટણી વિધાનસભાની ધાનેરા મતવિસ્તારમાં ચાલી રહી છે। ધાનેરા વિધાનસભામાં 9 પર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સાથે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સૌની નજર અપક્ષ પર છે। ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે। ગત રવિવારના રોજ એતર સમાજ સાથે જાહેર સભા યોજાઈ 3 ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી કરી હતી, જેના પર સૌની નજર હતી। જોકે આજે અપક્ષમાંથી અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત લઈ લેતા હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભગવાનભાઈ ચૌધરી, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નથાભાઈ પટેલ સાથે અપક્ષમાંથી માવજીભાઈ દેસાઈ વચ્ચે વિધાનસભા ચૂંટણીની ત્રિપાંખીઓ જંગ જામશે। આજે ચૂંટણી પંચના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ વિધાનસભા 9 માટેની ઉમેદવારી પરત લેવાનો સમય આજે 3 વાગ્યા સુધી હતો, જેમાં હવે 8 ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી લડવાના મૂડમાં છે। ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સાથે આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને જનતા દળના ઉમેદવારોનો સમાવેશ થાય છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 5 ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવ્યા હતા અને હવે 5 ઉમેદવારી ચૂંટણી લડશે। ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થતાં દિયોદર વિધાનસભા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા હતા, ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 5 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા હતા।
અને હવે દિયોદર વિધાનસભા બેઠક પર 5 ઉમેદવાર ચૂંટણી લડશે। થરાદ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા 18 લોકોના ફોર્મ ભરાયા હતા, જે પૈકી ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે ઉમેદવાર પત્રો 4 ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમાં ભાજપના શંકરભાઈ ચૌધરી, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત તથા આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તથા પક્ષો મળી કુલ 14 ઉમેદવાર મેદાનમાં છે। મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર રહેવાની છે। અત્યારે બંને પક્ષો તરફથી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। દિશા વિધાનસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે। ત્યારે આવતીકાલે ડીસા ખાતે હવાઈ પિલ્લર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધવા માટે આવી રહ્યા છે। આવતીકાલે મંગળવારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડીસા ખાતે આવેલા હવાઈ પિલ્લર મેદાનમાં બપોરના 2 વાગે સભાને સંબોધનાર છે, ત્યારે તેની તડામાર તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનના પગલે ડીસામાં અત્યારથી જ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડીસામાં વર્ષ 2017ની ચૂંટણીમાં અમિત શાહની સભા બાદ માહોલ ભારતીય જનતા પાર્ટી તરફ થઈ ગયો હતો, ત્યારે આ વખતે પણ અમિત શાહનો જાદુ બરકરાર રહે તેવું જોવા મળી રહ્યું છે। પોતાના જોશીલા ભાષણથી જાણીતા અમિત શાહને લઈ શુભેચ્છકો, સમર્થકો, કાર્યકર્તા અને આગેવાનોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। દેવદર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શુભારંભ પ્રસંગે દેવદર, લાખણી, ભીલડી 14 વિધાનસભામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીમાંથી પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ ડોક્ટર જતીન પરમાર સહિત 30થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરો આમ આદમી પાર્ટીને અલવિદા કહી ભાજપ સાથે જોડાતા આવનાર વિધાનસભા ચૂંટણીમાં પડી શકે છે। આમ આદમી પાર્ટીને મોટું નુકસાન તો બીજી તરફ માજી રાણા સમાજના 50થી વધારે આગેવાનો દ્વારા ભાજપનો ખેસ તારણ કર્યો હતો। હવે સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું। અઠવાડિયાનો પ્રથમ દિવસ બનાસકાંઠા જિલ્લામાં રહ્યો ગોજારો, ધાનેરામાં ભાઈને બચાવવા જતા બંને ભાઈઓએ માલગાડીની ટક્કરે મોત। ડીસા કોલેજના યજમાન પદે યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ, ભાઈઓ બહેનોની ટીમોએ ભાગ લઈને કર્યું દમદાર પ્રદર્શન। સ્પેસ વોરમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની એન્ટ્રી, પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચિંગમાં પાલનપુરના યુવકની અહમ ભૂમિકા। તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ કોબરા વાડના થાંભલા। Excuse me, magistrate સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે। સોરી સોરી સોરી, હા ઇટ્સ ઓકે। અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર। શું થઈ, શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટમાં।
ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો જેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શિલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા રેલવે સ્ટેશનથી રામસણ ગામ તરફ જતા માર્ગ પર ગત રાત્રિના સમી સાંજે બે યુવાનો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. યુવકની ઓળખ કરતા બંને યુવકો ધાનેરા તાલુકાના સામરવાડા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. સામરવાડા ગામના હિતેશ ચમાર તેમજ પરસોત્તમ નામના યુવક ગત રાત્રિએ ધાનેરા રેલવે સ્ટેશનથી થોડીક દૂર જતા માલગાડી સાથે થયેલા અકસ્માતમાં યુવકના ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકનું મોત કઈ રીતે થયું એ હજુ સામે આવ્યું નથી. જો કે બેભર જુવાનિયા યુવકોના મોત થતા પરિવારમાં શોક વ્યાપ્યો છે. પાલનપુર તાલુકાના મડાણાગઢ નજીક રામનગરથી દલવાડા જતા માર્ગ પર આજે બપોરના સમયે બે બાઇક વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત પ્રમાણે આજે રામનગરથી દલવાડા જતા માર્ગ પર એક બાઇક ચાલક ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ગઢ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે તપાસમાં મૃતક યુવક કાંકરેજના રાનેર જમાના પાદરનું બલવંતજી અંથાજી ઠાકુર હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે મૃતક યુવકની લાશને પીએમ અર્થે ચંડીસર CHC ખાતે ખસેડવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત બે યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતક બળવંતજીના ભાઈ નટવરજી બાબુજી ઠાકોરે હીરો હોન્ડા મોટરસાઇકલના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં મૃતદેહ મળી આવવાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે આજે થરાદના ભાડુદર પુલ નજીકથી એક યુવાન અને યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. ભાડુદર નજીકના પુલ પરથી યુવક અને યુવતીએ ઝંપલાવ્યું હોવાના સમાચાર મળતા થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તરવૈયાઓ સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન કરીને બંનેને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ મહામહેનતે આ બંને બચાવવામાં કોઈ સફળતા મળી નહોતી. અગણના પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આજે કોંગ્રેસ પક્ષના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ધાનેરા વિધાનસભા 9 માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલને ધારાસભ્યના ઉમેદવાર તરીકે પક્ષે ચાલુ રાખ્યા છે, જેને લઈ ધાનેરા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે ધાનેરાના થરાદ રોડ પર વિશ્વકર્મા મંદિરની પાસે કોંગ્રેસ પક્ષનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ધાનેરા શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ કમળાબેન તુવર, ઉપપ્રમુખ શંકરભાઈ પટેલ સાથે વિધાનસભા યુથ પ્રમુખ જયેશભાઈ સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરોની હાજરી આજે વિધાનસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આગામી 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નથાભાઈના તરફેણમાં મતદાન કરી વિજય બનાવવા માટેનું આહવાન કરાયું હતું. ધાનેરા શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂતે બીકે ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાતિવાદમાં ના આવે કોંગ્રેસ પક્ષને મતદાન કરવાનું જણાવ્યું હતું. આજ રોજ ધાનેરા વિધાનસભા 9ના ઉમેદવાર નથાભાઈ સાહેબને જ્યારે કોંગ્રેસે એમના માટે જે વિશ્વાસ મૂકીને ફરીથી એમને રિપીટ કર્યા છે અને ટિકિટ આપી છે, જ્યારે આજ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે જે જનતાના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને ત્યારે એમના માટે કે મતલબ કે સાહેબ માટે સાહેબે સારા કામ જે 2017માં ચૂંટણી એના પછી એમના 5 વર્ષના કાળમાં ખૂબ સારા કામ કર્યા, એના લીધે મને કોઈ કામમાં જાઓ ગમે તે જાઓ તકલીફ થતા પછી કોઈ પડતી નથી. પણ આ વખતે જે અમે પરચા પડ્યા આપણે એમને બે વખત કરી જંગી બહુમતી જીતાડશે એવી મને આશા છે. અને આ વખતે જે જાતિ વિશે કે કોઈ જેલ ખોલવામાં આવી રહ્યું છે કે પણ ભાઈ આપણે બધા જે તે જે જવું અને જઈ શકે એમાં કોઈ નથી પેલું, પણ જાતિ વિશે જે આ બોલે છે આ બે ફોર્મ આવે છે આ વસ્તુ ખોટી છે. અને આપણે બધાને ભાઈચારાથી રહેવાનું છે, ચૂંટણી તો આજે કાલ જતી જશે અને બધા આપણે બધી સમાજને આપણે હાથ લઈને હડવાનું છે. થરાદ શહેરમાં ભાજપના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભાઈ પંકજભાઈ મોદીના હસ્તે થરાદ શહેરના ભાજપના કાર્યાલયને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભાઈ પંકજભાઈ મોદીએ જણાવ્યું હતું કે અમારા દાદા રાજસ્થાનથી આવી અને બનાસકાંઠામાં પ્રથમ રહ્યા હતા એટલે અમે બનાસકાંઠાના છીએ અને બનાસકાંઠાના ઋણી છીએ. મને અત્યારે થરાદ શહેરના લોકોએ જે આતિથ્ય આપ્યું છે તેનો હું ખરેખર ઋણી છું. મારું સ્વાગત એક અતિથિની જેમ થયું. મને જણાવતા આનંદ થાય છે કે હું અતિથિ નથી, મારા પૂર્વજો મારા દાદા રાજસ્થાનથી માઇગ્રેટ થઈ અને સૌથી પહેલાં અમે લોકો બનાસકાંઠામાં આવ્યા હતા. એટલે બનાસકાંઠાનો હું દીકરો છું, અમારું પરિવાર બનાસકાંઠાનું ઋણી છે, એ રીતે બનાસકાંઠા માટે હું જરા પણ અતિથિ નથી. તેમ છતાં આપ લોકોએ જે મને એક દીકરા તરીકે પ્રેમ આપ્યો, મારું સ્વાગત કર્યું, એના માટે આપ સૌનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ પણ મારા કાર્યકર્તાને હેરાન કરશે તો એ કાર્યકર્તા નહીં પરંતુ મને કીધું છે અને મારા કાર્યકર્તા માટે હું માથું પણ આપી દઈશ. ક્યાંક મારા બેસ્ટ્રીઓ એટલે કહેવાય ને કાં તો વાણિયા દેવો વાણિયો ડરે એટલે કંઈક કહે એટલે કોણ સહા મરવા દો ને શું જોઈ લેજો. હું મિત્રો કહું છું આપણે કોઈને હમા થવું નથી, કોઈને લડવું નથી, પણ આપણી સ્વતંત્રતા છે, આપણી સ્વતંત્રતા ઉપર કોઈ તરાપ મારે એ તો મારા ધણીઓ ન ચાલે. સ્વતંત્રતા ઉપર તરાપ સારી તે બધા યુવાની આવો છો, થોડા ઘણાને જ ખ્યાલ છે, મારે નથી કેવું, પણ 85ની ચૂંટણી યાદ તો કરો. 85ની ચૂંટણીમાં જે જમાનો ચાલતો હતો તો કોઈ ચૂંટણી લડો નથી, યાર તમને ફોન કરવાથી ડરતા હોય એવો ડર હોય તો. એટલે મારી વિનંતી છે કે કોઈ પણ જાતના ભય વગર તમને ઠીક લાગે અમે કોઈ નહીં, તમારા મનમાં પડેલી વાત રજૂ કરવાનો તમને હક અને અધિકાર, અને આપણે અધિકારની રૂપે આપણા ઉમેદવારની પસંદગી કરીએ, કોઈનાથી ડરીએ નહીં, સ્વાભિમાન રાખીને દેશના હિત ખાતર રાષ્ટ્રીયતા માટે આપણા સંસ્કૃતિના જતન માટે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ત્યારે દેશ ચલાવી રહ્યા છે એમના હાથ મજબૂત કરવા શંકરભાઈને 5 તારીખે. મિત્રો આપણે ભેગા ગમે એટલા થઈએ, વાતો ગમે એટલી કરીએ, પણ મત પેટી ઉપર જઈને જો મતને ન ખાઈએ તો બધું નકામું છે. માત્ર આપણે નિર્ભયતાથી લોકોની વચ્ચે જઈને અપીલ કરવાની છે અને એમાં છાનું છપનું કશું કરવા જેવું લાગતું નથી, કોઈથી સહેજ પણ ભયભીત થવા જેવું પણ લાગતું નથી. અને ભયભીત થવા જેવું લાગતું નથી આવો શબ્દ હું ઉમેદવાર તરીકે વાત કરું છું ત્યારે સમજી વિચારીને વાત કરું છું. કામ કરતા કરતા કોઈ કાર્યકર્તાને, કામ કરતા કરતા કોઈ પ્રજાજનોને જો કોઈ રંજાડવાનો પ્રયત્ન કરશે તો એ મારા કાર્યકર્તા સામે એમણે અપોધ કે દુશ્મનાવટ કરી છે એવી નહીં,
મારી સામે કરીશું હું સમજી અને આ વ્હીલ પાવર સાથે એક 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 કાર્યકર્તાને તમને કોઈ મુશ્કેલી પડશે તો અડધી રાતે પણ માથું આપવા વાળો માણસ શું મારા કાર્યકર્તા. એટલે બિંદાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે અને શહેરની અંદર આપણે કામ કરવું છે, આપણે બીજા ઝઘડા કરવા નથી આવ્યા, આપણે આ વિસ્તારનો વિકાસ કરવો છે એના માટે આપણે કામ કરવું છે. પણ પ્રજાના ભલા માટે કામ કરતા હોય એમ કે કેમ તમે બહુ દોડો છો, કેમ ભાઈ બહુ ન દોડીએ, ચૂંટણી લડીએ છીએ એટલા માટે દોડીએ છીએ. આ ટાઈપનો કોઈ જગ્યાએ આવે તો સીધી વાત મને કરજો કે ભાઈ આ ટેલિફોન નંબર ઉપરથી ફલાણા ભાઈએ આ પ્રમાણની વાત કરી છે તો એમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા કરશું. આ વાત હું એટલા માટે કરું છું કે લોકશાહીની અંદર આપણે ભારતીય પ્રજાનો મત લેવાનો છે અને પ્રજાનો મત લેવા માટે કરીને કોને ક્યાં મત આપવો પ્રજા નક્કી કરે, સંવિધાને એને અધિકાર આપ્યો છે. તો કોઈ એમ કે ના ના હું કોઈ અહીંયા કને જ તમારે નાખવો પડે તો એ પદ્ધતિ ઠીક નથી. એ લોકશાહીની જે સંસદની સંવિધાને આપેલી પરંપરાઓ છે એના ઉપજની બાબત છે. કોઈને ધમકાવવો, કોઈને લાલચ આપી એ કાયદાની પરિભાષાથી વિરોધની વાત છે અને ચૂંટણી પંચના નિયમોની અંદર પણ આ બાબત આવે છે. તો જરાય આ ટાઈપનું આવે તો જરા વાત કરજો, એટલે કાયદાની પરિભાષામાં રહીને આપણે એ બાબતને આગળ પણ વધારવાની પ્રક્રિયા કરશું. એટલે આજે નહીં ભવિષ્યની અંદર પણ બાકીના કોઈ હિંમત એવી ન કરે. મારે તમને બધાને પ્રાર્થના છે કામ કરવું છે. થરાદથી લાખણી રોડ પર ફોરલાઈન રોડનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ખાતેથી ખાતમુહૂર્ત કર્યું હતું અને તે રોડનું કામકાજ પણ ચાલુ થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં રોડની આજુબાજુમાં વન વિભાગ દ્વારા રોપેલા ઝાડવાઓથી ગણતરી તેમજ થરાદના વન વિભાગના RFO સેજલબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને માર્કિંગ ખરડોની તપાસ ચાલુ કરાઈ હતી, જેમાં થરાદ લાખણી રોડ પર ઉભેલા ઝાડની ભરતભાઈ ચૌધરી, સેજલબેન ચૌધરી, પાર્વતીબેન સહિત તમામ વન વિભાગ ટીમ દ્વારા રોડ બનાવવાનો હોવાથી ઝાડો કાપવામાં આવશે તેના પહેલા તેની પહોળાઈ, તેની ઊંચાઈ અને ઝાડમાંથી કેટલું લાકડું ઉપયોગમાં આવશે અને કેટલું જળણમાં તેની માર્કિંગ ખરડો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દર વર્ષે ડીસા કોલેજમાં અનેક રમતોનું આયોજન થતું હોય છે, એમ આ વર્ષે પણ ડીસા કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન થયું અને ત્યારબાદ આજે યુનિવર્સિટીની આંતર કોલેજ ક્રિકેટ ભાઈઓ બહેનોની સ્પર્ધા ડીસા કોલેજના યજમાન પદે TCD ગ્રાઉન્ડ ડીસા, જીડી મોદી ગ્રાઉન્ડ પાલનપુર અને ડીસા સ્પોર્ટ ક્લબમાં યોજાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લાની ભાઈઓની 20 ટીમો અને બહેનોની 8 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જેમાં ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ ખૂબ જ સહકાર આપેલ છે. આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસા કોલેજના ટ્રસ્ટી શ્રીમતી શિવાનીબેન પટેલ, વિનોદભાઈ પટેલ, રાહુલભાઈ માધવાણી અને હરેશભાઈ રાવલ, વિપુલભાઈ આલ તથા જુદી જુદી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ હાજર રહી ખેલાડીઓને ક્રિકેટમાં સર્વોત્તમ દેખાવ કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સ્પર્ધાનું સફળ અને સુંદર આયોજન કોલેજના સ્પોર્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર RD ચૌધરીએ કર્યું હતું. હવે ફરી સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું. સ્પેસ વોરમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની એન્ટ્રી, પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચિંગમાં પાલનપુરના યુવકની અહમ ભૂમિકા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ચાલો, લગ્નની ખરીદી તો થઈ ગઈ છે, દાગીના અને મોટી ખરીદી બાકી છે, જેમ કે કાર, એસી. હા હો, દાગીનામાં તો કોઈ કચાસ નહીં ચાલે. માં, બાપુજી, તમે ચિંતા ના કરો, એ તમારા મોટા દીકરાએ નક્કી કરી દીધું છે. મતલબ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ. ભાઈ, ખરીદી કરવા જવાનું છે, મેળામાં નથી જવાનું. અરે દેવરજી, આ છે સોની પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ નો ભાગ્યનો ખજાનો. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ, જેમાં પૂરા 9,999 ઇનામો છે. માત્ર 10,000 ની કિંમતના દાગીના ઉપર મેળવો લાખોના ઇનામો, જેમાં હેડવે બિઝનેસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ આપે છે, ટાટા હેરિયર, હોન્ડા અમેઝ, મારુતિ સુઝુકી રોયલ એનફિલ્ડ 350, લેપટોપ, ટીવી અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ.
અને આઈફોન 14 પણ. તો ચાલો ત્યારે સોની પ્રભુદાસ ભૂદરદાસ જ્વેલર્સમાં. સોની પ્રભુદાસ ભૂદરદાસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, 100% BIS હોલમાર્ક જ્વેલરી શોરૂમ, દુકાન નંબર 3 અને 4, શિવમ શોપિંગ સેન્ટર, સિંધી માર્કેટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 2233923054, મોબાઈલ નંબર 9712397702. પગરખા ફેમિલી ફૂટવેર શોરૂમ, જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રન માટેનો વિશાળ ફેમિલી ફૂટવેર શોરૂમ. જેન્ટ્સ વેરમાં પાર્ટી શૂઝ, સ્પોર્ટ શૂઝ, લોફર શૂઝ, સેન્ડલ, ચપ્પલ, સ્લીપર અને ક્રોક્સ. લેડીઝ વેરમાં ચપ્પલ, સેન્ડલ, મોજડી, ક્રોક્સ, સ્લાઇડર, સ્લીપર તેમજ વેડિંગ ચપ્પલ. બાળકો માટે બૂટ, સેન્ડલ, ચપ્પલ, લોફર, સ્લીપર તેમજ સ્લાઇડર મળશે. એગ્રોસ, બાટા, કોલંબસ, એડિડાસ, સ્પાર્કીસ તથા રીબોક જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો 30 વર્ષ જૂના અને જાણીતા પાલનપુરવાળાનો વિશાળ ફૂટવેર શોરૂમ. સ્થળ પગરખા ફેમિલી ફૂટવેર શોરૂમ, સ્પોર્ટ્સ ક્લબની સામે, ગાયત્રી મંદિર રોડ, પહેલા માળે, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2828 772 200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. શેરો શાયરી અને ડાયમંડ નગરી પાલનપુરનું નામ દેશ વિદેશમાં ગુંજતું કરવામાં પાલનપુરીઓ અવ્વલ નંબરે છે, ત્યારે પાલનપુરના એક યુવાને અવકાશ ક્ષેત્રે પણ કાંઠું કાઢી પાલનપુરનું નામ રોશન કર્યું છે. જી હા, તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચ થયું હતું, જેમાં આપને જાણીને નવાઈ લાગશે કે પાલનપુરના યુવકે આ રોકેટ લોન્ચિંગ અહમ ભૂમિકા ભજવી પાલનપુરને વિશ્વ લેવલે ચમકતું કરી પાલનપુરનું ગૌરવ વધાર્યું છે. પાલનપુરના દેવસૃષ્ટિ સોસાયટીમાં રહેતા દીક્ષિત પારસભાઈ ખંડેલવાલ નામના વિદ્યાર્થીએ બીટેક અને એમટેક સુધી અભ્યાસ કર્યા બાદ તેઓએ કેરલાના ત્રિવેન્દ્રમ ખાતે સ્કાય એરોસ્પેસ ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બાદમાં છેલ્લા 1.5 વર્ષથી તે સ્કાય એરોસ્પેસ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, જે કંપની દ્વારા તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ વિક્રમ એસ લોન્ચ કર્યું હતું, જેમાં પાલનપુરના દીક્ષિત ખંડેલવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. પુત્રની આ સિદ્ધિ બદલ તેના માતા પિતા સહિત પરિવારજનોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા જે વિક્રમ એન્સ પ્રાઇવેટ રોકેટ લોન્ચ થયું છે, તેમાં ભારત સરકારની ઇસરો અને ઈ સ્પેસ દ્વારા એ લોન્ચ થયું છે, જેમાં એમનું ખૂબ જ યોગદાન છે. અને જેમાં એક પાલનપુરી
મારા દીકરા દીક્ષિતનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. એનો એક ટીમ મેમ્બર, ક્રુશિયલ ટીમ મેમ્બર હતો, જેણે IISc-માંથી અભ્યાસ કરી અને એક જેવો ત્યાંથી અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ એ કંપનીમાં જોઈન કર્યો 1.5-2 વર્ષના સમયગાળામાં. અને 1-2 વર્ષના પહેલું જ ધડાકે એમને આ સફળતા પ્રાપ્ત થઈ, જેનો મને બહુ ગૌરવ છે. પાલનપુરીઓ આમ તો હીરા ક્ષેત્રે ને એમાં બહુ આગળ પડતા હોય છે, એ સિવાય પણ જે આ એક પાલનપુરીઓને ગૌરવ અપાવે એવી સિદ્ધિ છે, જેનો મને અથાગ અને મારા પરિવાર અને મારા પડોશીઓ આસપાસના દેવસૃષ્ટિના રહીશોને પણ ગૌરવ અપાયું છે, જેને મને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મને મારા દીક્ષિત ઉપર બહુ જ ગર્વની વાત છે અને એને એરોસ્પેસમાં રોકેટમાં મહત્ત્વનું કામ કર્યું છે અને મને મારા એને પરિવારનો બધાનો બહુ સપોર્ટ રહ્યો, પડોશીઓનો બહુ સપોર્ટ રહ્યો, એટલે મને બહુ જ ગર્વની પાલનપુરમાં એને ગર્વનું કામ કર્યું છે. આજનો યુવાન જ્યારે વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડી રહ્યા છે ત્યારે પાલનપુરના દીક્ષિત ખંડેલવાલ નામના કોહિનર હીરોએ નવો જ રાહ અપનાવી અવકાશ ક્ષેત્રે કારકિર્દી બનાવતા પાલનપુરને પણ ગૌરવ અપાવ્યું છે. કહ્યું છે કે પાલનપુરનું એને નામ કર્યું, જો સુગંધ અને હીરાથી માણસ બાકાત ના રહે એને એટ્રેક્શન હોય જ, અને એ ફિલ્ડમાં પાલનપુરનું બહુ દુનિયામાં નામ છે. પણ હવે આ કોહિનૂર હીરો એનાથી વધારે એમ કે સુગંધ પણ ફેલાવશે અને એ હીરાની ચમક હવે વિશ્વ જોશે, પાલનપુરવાળા તો જોશે જ. આપણે પાલનપુરનું છે, ગુજરાતનું તો એને નામ કર્યું જ, અને ભારતનું નામ કરશે અને વિશ્વ એમ કે આ પ્રાઇવેટ સેક્ટરે હને એક એનાલિસિસ મેં પણ જોયું હતું કે જે ઇસરોવાળા છે ને એ ખાલી દેશના રક્ષણ માટે ને એના માટે એમનું ટાઈમ સિમિટ છે, કામ નથી કરી શકતા. અને હવે જે આ કંપની છે ને એ કમર્શિયલ બેસ ઉપર કામ કરશે, તો જ્યારે આપણે મોદી સાહેબનું જે એમ છે ને કમર્શિયલ બેસ ઉપર, તો હવે એ બહુ આગળ વધશે. એ એનાલિસિસ એક ઇસરોવાળા સાયન્ટિસ્ટે કર્યું હતું અને મેં જોયું હતું, બહુ આમ મજા આવી કે કમર્શિયલ બેસ ઉપર એટલું આગળ જવાનું છે ને ઇન્ડિયા, તો હવે વિશ્વગુરુ મતલબ બનતા કોઈ પાછળ નહીં રાખી શકે ઇન્ડિયાને. અને એમાં અમારા પરિવારના બાળકનો એવો હાથ રહેશે કે વિશ્વગુરુ બનવામાં એમ કે આપણું હિસ્ટ્રી ક્રિએટ કરીએ. એટલે આમ શું કહેવાનું, એમ કે નિઃશબ્દ, આપણે નિઃશબ્દ છીએ કે જ્યારે નાના નાના ઘરથી આમ કે આમ બીજાનું સાંભળતા કે એ સાયન્ટિસ્ટે આવું કર્યું ને આવું કર્યું ને આવું કર્યું, એટલે એમ થતું કે હાલા આપણા ઘરમાં કોઈ દિવસ આવું. બસ ગુરુજીના આશીર્વાદ અને અમારા બધા પરિવારનો સ્નેહ, બધાનો સપોર્ટ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત હવે પ્રાઇવેટ કંપનીઓ અવકાશ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહી છે ત્યારે પાલનપુરનો યુવાન અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે. આજે 2 દિવસ પહેલાં જ્યારે આ દીક્ષિત ભાઈએ જે રોકેટ લોન્ચ કર્યું એના અંદર તેમની એક બહુ મહત્ત્વની ભૂમિકા હતી, એ જોઈને અમને બધાને, પાલનપુરવાળા અને દેવસૃષ્ટિવાળા બધાને એમના ઉપર ગર્વ થાય છે. આપણે એક એ જીવતું જાગતું ઉદાહરણ છે કે જે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી કોઈ મોટું સપનું જોવે તો એ પણ સાકાર થઈ શકે છે. તેમણે એ મહેનત કરીને એ કરી બતાવ્યું કે એક સપનું જુઓ ખાલી, પાછી પાછળ તમે મહેનત કરશો તો એ પૂરું થવાનું જ છે. તેમણે આ આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી એ જોઈને અમને બધાને પણ એક એવો ગર્વ થાય છે કે અમે પણ આવું એક કરીશું આગળ. અમે વિશ્વ એમને વિશ્વમાં એક છાપ છોડી છે કે એક પ્રાઇવેટ કંપનીએ, પહેલું જ આપણું ભારતમાં પહેલી જ એક પ્રાઇવેટ કંપની છે જેમણે એરોસ્પેસમાં એક રોકેટ છોડ્યું છે. તેમના પાછળ અમને બધાને ગર્વ છે અને એ આગળ પણ એક નવી નવી વસ્તુઓ કરતા રહે તેવું અમને એમના ઉપર વિશ્વાસ છે. જય ભારત, જય હિન્દ. એરોસ્પેસ રોકેટ છોડવામાં પાલનપુરે જે સફળતા પ્રાપ્ત કરી છે એ મોટી ખૂબ ગૌરવની વાત છે. દરેક ક્ષેત્રમાં પાલનપુર જોઈએ છીએ આપણે તો કોઈને કોઈ સફળતા મેળવતી જાય છે, એમ અત્યારે જે એરોસ્પેસ એટલે કે આકાશમાં પણ હરણફાળ ભરી અને જે સફળતા મેળવી એ ખૂબ તે ખરેખર ખૂબ અકલ્પનીય છે. આમ પાલનપુરના બીજા યુવાનો પણ આના પાસેથી ખૂબ પ્રેરણા લે અને ખૂબ આગળ વધે એવી પણ સાથે સાથે અમે અભિલાષા ઈચ્છા રાખીએ છીએ. ટેકનિકલ ક્ષેત્રમાં આની જે પસંદગી થઈ છે અને એ પસંદગી એના કુટુંબ માટે જ નહીં પણ માત્ર એના કુટુંબ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે અને પાલનપુર માટે પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને ખૂબ મોટી વાત છે એમ કહી શકાય. આમ ટેકનોક્રેટ પ્રણવ મિસ્ત્રી બાદ અવકાશ ક્ષેત્રે પાલનપુરના દીક્ષિત ખંડેલવાલે પણ અનોખી સિદ્ધિ હાંસલ કરી ડાયમંડ નગરી પાલનપુરને વિશ્વ ફલક પર ચમકતી કરી ગૌરવ બક્ષ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસા અને ધાનેરામાં ત્રિફાંગી ઉજંગ, માવજીભાઈ અને લેબજીભાઈ એકના બે ના થયા. તમામ બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ જામશે ચૂંટણીનો ખરાખરીનો જંગ. અઠવાડિયાનો પ્રથમ દિવસ બનાસકાંઠા જિલ્લામાં રહ્યો ગોજારો. ધાનેરામાં ભાઈને બચાવવા જતા બંને ભાઈઓએ માલગાડીની ટક્કરે મોત. ડીસા કોલેજના યજમાન પદે યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ. ભાઈઓ બહેનોની ટીમોએ ભાગ લઈને કર્યું દમદાર પ્રદર્શન. સ્પેસવોરમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની એન્ટ્રી. પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચિંગમાં પાલનપુરના યુવકની અહમ ભૂમિકા. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.